नमस्कार मित्रों, आप सर्वे साथियों अपनी चैनल में फरी एक वक्त दिल थी स्वागत है। आजना ताजा अने अगत्यना तेमज रूपाणी सरकार अने मोदी सरकार द्वारा लेवायला मोटा निर्णयों अने जाहेरातोना समाचार जाणता पहला आप जो चैनल में नवा हो तो सौथी पहला आपणी चैनल ने सब्सक्राइब करी लेजो, कारण के आखो दिवसना ताजा अने नियमित समाचार अमे तमारे सुधी पहोंचाडवानो विश्वास आपीए छीए। वीडियो गमे तो लाइक करजो अने तमारा मित्रोने वच्चे वधारे वधारे शेर करजो। पहला शाळा खोलवा માટેના મોટા સમાચાર, તેલંગાણાની કેસીઆર રાવની સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો આદેશ બહાર પાડ્યો છે, પરંતુ હાલના સમયમાં કોર્ટને રાજ્ય સરકારનો સ્કૂલો ખોલવાનો નિર્ણય અયોગ્ય લાગ્યો છે, તેથી કોર્ટે તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે। કોર્ટે કહ્યું છે કોઈ પણ ખાનગી કે સરકારી સ્કૂલના 1-12 ધોરણના વિદ્યાર્થીને શારીરિક રીતે શાળામાં આવવા માટે ફરજ ના આપી શકે, માટે કોર્ટે 1 અઠવાડિયા માટે શાળા ખોલવા પર સ્ટે લગાડ્યો છે। આમ તાત્કાલિક ધોરણે સ્કૂલ ખોલવા પર રોક લગાડવામાં આવી છે। ત્યારબાદ બીજા અગત્યના સમાચાર પર નજર કરીએ। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં દારૂ અને મટનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। તેમણે જન્માષ્ટમી પ્રસંગે બોલતા આદેશ આપ્યો હતો, વેચાણ કરતી વ્યક્તિ જણાય તો કડક કાર્યવાહી થશે। દરમિયાન તેણે લોકોને દારૂ અને માંસને બદલે દૂધ વેચવાની સલાહ આપી છે। યોગીનો સંકેત આપ્યો હતો કે ધાર્મિક ક્ષેત્રમાં અન્ય સ્થળોએ સમાન પ્રતિબંધો પર વિચાર કરવામાં આવી રહ્યો છે। આમ યોગી આદિત્યનાથે મોટો આદેશ આપ્યો છે। ત્યારબાદ તહેવારોને લઈને મોટા સમાચાર। ગઈકાલે રાજ્યભરમાં લોકોએ ધામધૂમપૂર્વક જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી હતી। હવે સપ્ટેમ્બરમાં ગણેશ ઉત્સવ પણ શરૂ થઈ રહ્યો છે। રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઇન સાથે ગણેશ ઉત્સવની મંજૂરી પણ આપી છે, પરંતુ રાજકોટમાં હવે ખેલૈયાઓ નવરાત્રીના થનગાટ શરૂ થઈ ગયો છે। લોકો જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવની મંજૂરી આપ્યા બાદ શેરી ગરબાને પણ મંજૂરી આપવાની માંગ કરી રહ્યા છે। આમ લોકો શેરી ગરબાને મંજૂરી લેવા માટે માંગ કરી રહ્યા છે। ત્યારબાદ પેરા ઓલિમ્પિકની વાત કરી લઈએ। પેરા ઓલિમ્પિકની અંદર ઊંચી કૂદમાં મરિયપ્પન સિલ્વર અને શરદકુમારે જીલ્યો બ્રોન્ઝ મેડલ। આમ એક જ રમતની અંદર ભારતના 2 ખેલાડીઓએ 2 મેડલ પ્રાપ્ત થયા, અને આ સાથે ટોક્યો પેરાઓલિમ્પિકની અંદર ભારતને 10 મેડલ પ્રાપ્ત થયા છે। એક ભારત માટે ખર્ચની લાગણી અનુભવવામાં આવી છે। ત્યારબાદ આજના તમે જોઈ શકો છો પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર મોટાભાગના શહેરોની અંદર તમે જોઈ શકો છો પેટ્રોલ અને ડીઝલની કિંમતની અંદર 100ની નજીકનો આંકડો જોવા મળે છે। તો આવા સમાચાર મેળવવા આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો, આવજો।